ઉત્તરાયણના પર્વ દરમિયાન આપણે પક્ષીઓને ત્રાસ આપવામાં કંઈ જ બાકી નથી રાખતા. આપણને ક્યાં ખબર હતી કે આપણી મજા કોઈના માટે મોતની સજા બની જશે? ક્યાં ખબર હતી કે આપણો આનંદ પક્ષીઓ માટે આતંક બની જશે? ક્યાં ખબર હતી જેની રાહ જોતા હોઈએ એ ઉત્તરાયણ આવતા જ પક્ષીઓ નિશાસા નાખતા હશે? ક્યાં ખબર હતી કે મુક્ત ગગનના પ્રવાસી પક્ષીઓ આપણી દોરીની જાળમાં ફસાઈ જતા હશે? ક્યાં ખબર હતી કે મારી દોરી કોઈની પાંખ પર કાતરની જેમ ફરી વળશે? ક્યાં ખબર હતી કે મારી ફિરકીમાં લપેટાયેલી દોરી કોઈના ગળામાં લપેટાઈ જશે? ક્યાં ખબર હતી કે માંજો ઘસવા વાળા ભૈયા પાસે નખાવેલો કાચ કોઈની જિંદગી ટૂંકાવી દેશે? ક્યાં ખબર હતી કે રાત્રે ચગાવેલ તુક્કલ વૃક્ષ પર પડે ત્યારે પક્ષીના માળા સળગાવી દેતી હશે? ક્યાં ખબર હતી કે આપણો પતંગ હવામાં ઝોલા ખાતો હોય ત્યારે કોઈ પક્ષી જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાતું હોય? ક્યાં ખબર હતી? આવો કેટલીક ક્ષણો આપણે પક્ષીઓની અત્યંત કરુણાજનક સ્થિતિને નિહાળીએ, જે સ્થિતિ કદાચ આપણા દ્વારા જ પરિણમી હશે. ઉત્તરાયણ દરમિયાન જીવદયાને પોતાના જીવનમાં ઉતારવાના હેતુથી સજાગ ગ્રુપના યુવાનો ગવાયેલા પક્ષીઓની સારવાર કરવા આગળ આવ્યા છે. આવો નિહાળીએ સજાગ બર્ડ કેમ્પ 2009 ની એક નાનકડી ઝલક. સજાગ બર્ડ કેમ્પ 2009 દરમિયાન પાલડી અને સાબરમતી વિસ્તારના અંદાજિત 100 યુવાનોએ સંપૂર્ણપણે પતંગ છોડી જીવદયાના કાર્યમાં ભાગ લીધો હતો. આપણે પણ જીવદયાના ઉત્કૃષ્ટ કાર્યમાં સહભાગી બનીએ. આ વર્ષે પતંગ નહીં ચગાવવાનો નિયમ લઈ સજાગ ગ્રુપના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડીએ. ચાલો સંકલ્પ કરીએ, જીવંત જૈણા અને કરુણાનો રંગ આ વર્ષે નક્કી નો પતંગ.